गुड मॉर्निंग फ्रेंड्स, आई एम ख्याति पटेल फ्रॉम अश्वमेघ विद्यालय। लास्ट लेक्चर में आपने चैप्टर नंबर 7 नी अंदर कमेंट विषय बातों करी थी, बराबर। एना पछी तमारे मैसेज प्रिंट करवा माटे जे मेथड वपराय छे एना विषय बातों करी थी। एना पछी आपणे डेटा प्रकार डेटा टाइप विषय बातों करी थी। आजनो आपणो टॉपिक छे चल एटले के वेरिएबल। नेक्स्ट तमारी डेफिनेशन में छे टॉपिक चल, चल एटले के वेरिएबल। હવે વેરિયેબલ આપણે શાના માટે વાપરીએ છીએ આપણને ખબર છે કે મેમરીની અંદર આપણે ડેટાનો સંગ્રહ કરવા માટે વેરિયેબલ એટલે કે ચલનો ઉપયોગ કરીએ છીએ, બરાબર। એટલે એની ડેફિનેશન કંઈક તમે એમ આપી શકો કે મેમરીમાં સંગ્રહ કરેલા ડેટાનો નિર્દેશ કરવા માટે વપરાયેલા નામને ચલ કહેવામાં આવે છે। હવે એ ચલ તમારે જાવા પ્રોગ્રામની અંદર વાપરવો હોય તો સૌ પ્રથમ એને તમારે ડિક્લેર કરવો પડે। શું કરવું પડે? ડિક્લેર કરવો પડે। ચલને વાપરવા માટે સૌ પ્રથમ તમારે ચલને ડિક્લેર કરવું પડે। ચલને ડિક્લેર કરવા માટેની વાક્યરચના, એને ચલને ડિક્લેર કરવા માટેની વાક્યરચના શું છે? તો એની વાક્યરચનામાં સૌ પ્રથમ તમારે એની ડેટા ટાઈપ જણાવવી પડે કે એ કયા પ્રકારની ડેટાનો સંગ્રહ કરશે, અને એના પછી તમારા ચલનું નામ એટલે કે વેરિયેબલનું નામ તમારે આપવું પડે, અને પછી તમારું સેમિકોલન। એટલે આગળના એના જો એક્ઝામ્પલની વાત કરીએ, આ એની થઈ ગઈ સિન્ટેક્સ વાક્યરચના, અને એનું એક્ઝામ્પલ તો ડેટા ટાઈપ। એટલે આપણે આગળના લેક્ચરમાં જે 8 ડેટા ટાઈપ જોઈયા એમાંથી તમે કોઈ પણ એક ડેટા ટાઈપ વાપરી શકો છો। એમ કે હું અહીંયા INT ડેટા ટાઈપ વાપરું છું, અને મારા ચલનું નામ હું અહીંયા માની લો કે માર્ક્સ એમ લખું છું, ને પછી સેમિકોલન। તો આ શું થઈ ગયું? INT નામનો મેં એક ચલ ડિક્લેર કરી રહ્યો છે, ઇન્ટીજર પ્રકારની વેલ્યુનો સંગ્રહ કરશે, બરાબર। તો અહીંયા તમારો આ ચલને ડિક્લેર કરવા માટેની વાક્યરચના આ પ્રમાણે છે। એટલે તમે ચલને આ રીતે તમારે સૌ પ્રથમ ડિક્લેર કરવો પડે, પછી જ તમે એ ચલને વાપરી શકો। તો અહીંયા તમને બુકની અંદર ઘણા બધા ચલને ડિક્લેર કરવા માટેના ઉદાહરણ આપેલા છે, તમે એને જોઈ શકશો। આ જો ડબલ ઇન્ટીજર માર્ક્સ, ડબલ અમાઉન્ટ કોમા ઇન્ટરેસ્ટ, આ રીતે તમે બે ચલને એક સાથે પણ ડિક્લેર કરી શકો। ફ્લોટ રેટ કેર ગ્રેડ, હવે આ જે કેર છે તો કેર એ કેરેક્ટરનો સંગ્રહ કરવા માટે વપરાતી ડેટા ટાઈપ છે, એટલે આ ગ્રેડ નામના ચલની અંદર ફક્ત ને ફક્ત કેરેક્ટરનો સંગ્રહ કરવામાં આવશે। અને બુલિયન ઇઝ પાસ, બુલિયન એટલે એ ફક્ત ટ્રુ અને ફોલ્સ બેમાંથી એક જ વેલ્યુનો સંગ્રહ કરે છે, બરાબર। એટલે આ રીતે તમે કોઈ પણ પ્રકારના ચલને ડિક્લેર કરી શકો। હવે અહીંયા ચલનું નામ આપવા માટેના તમને કેટલાક નિયમો બતાવેલા છે, નિયમો, એ નિયમો તમારે કમ્પલસરી યાદ રાખવા પડે છે। તો ચલને ડિક્લેર કરવા માટેનો સૌપ્રથમ પહેલો નિયમ છે કે એના નામની શરૂઆત કોઈ મૂળાક્ષર, અંડરસ્કોર, અંડરસ્કોર એટલે આપણે જે નીચે કરીએ છીએ, અથવા ડોલરના ચિહ્નથી થવી જોઈએ। એના નામની શરૂઆતમાં, શરૂઆતમાં એટલે આ જે પહેલો લેટર છે એ શરૂઆતમાં મૂળાક્ષર હોવો જોઈએ, અંડરસ્કોર હોવો જોઈએ અથવા ડોલર હોવું જોઈએ। પહેલા અક્ષર પછી તેમાં અંક, મૂળાક્ષર, ડોલર અને અંડરસ્કોર હોઈ શકે, બરાબર। એટલે પહેલાં નામની શરૂઆતમાં શું હોવું જોઈએ? મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલર હોવું જોઈએ। એટલે અહીંયા તમારા કેટલાક માન્ય ચલના નામ છે, અહીંયા એ મૂળાક્ષર છે એટલે ચાલે, આ પણ બધા મૂળાક્ષર છે એટલે બધું આ ચાલે, અહીંયા આ ડોલર છે શરૂઆતમાં એ પણ તમારું ચાલે, બરાબર। હવે અમાન્ય જુઓ તો અમાન્યમાં અહીંયા આપેલું છે 4, એ 4 એ તમારો મૂળાક્ષર પણ ના આવે, અંડરસ્કોર પણ ના આવે, ડોલર પણ ના આવે, એ અંક આવે, એટલે શરૂઆતમાં અંક ન ચાલે, પછીથી હોય તો ચાલે, એટલે આ ઇનવેલિડ છે। પર્સન્ટેજ ડિસ્કાઉન્ટ, તો અહીંયા શરૂઆતમાં તમે પર્સન્ટેજનું ચિહ્ન પણ ન વાપરી શકો, એટલે અહીંયા મૂળાક્ષર, અંડરસ્કોર અથવા ડોલર સિવાય કંઈ પણ આવે શરૂઆતમાં તો એ અમાન્ય કહેવાય, બરાબર। અને અહીંયા આ બર્થ ડેટ, આ કેમ અમાન્ય છે? તો ચલના નામની વચ્ચે સ્પેસ માન્ય નથી આવતી, બરાબર। ચલના નામમાં એનો સેકન્ડ રૂલ્સ છે, ચલના નામમાં ખાલી જગ્યા માન્ય નથી, એટલે બર્થ ડેટમાં અહીંયા વચ્ચે અંડરસ્કોર તમારે કરવું પડે તો એ માન્ય થઈ જાય, બરાબર। અને ચલ તરીકે એનો ત્રીજો રૂલ્સ છે
ચલ તરીકે જવાનો આરક્ષિત શબ્દ એટલે કે રિઝર્વડ વર્ડ ન હોવો જોઈએ. એટલે રિઝર્વડ વર્ડ એટલે તમારો ક્લાસ, પબ્લિક, સ્ટેટિક, વાઇલ, અહીંયા તમારી પાસે ઘણા બધા રિઝર્વડ વર્ડ તમારા આ ચેપ્ટરની અંદર પાછળથી આવશે, એ તમારે યાદ રાખવાના છે. એ રિઝર્વડ વર્ડ તમારા ચલ તરીકે તમે ન વાપરી શકો, બરાબર. હવે આ ચલનું નામ આપવાની તમને માર્ગદર્શિકા બતાવેલી છે. માર્ગદર્શિકા એટલે આને તમે અનુસરો તો ચાલે, ન અનુસરો તો પણ તમારે કમ્પલસરી એને અનુસરવી જેવું જરૂરી નથી, પણ એની માર્ગદર્શિકા છે. ચલનું નામ અર્થપૂર્ણ પસંદ કરવાનું, બરાબર. ચલના નામના લંબાઈ કોઈ પણ હોઈ શકે. જાવામાં ચલની નામની લંબાઈ શું હોઈ શકે? કોઈ પણ હોઈ શકે. પણ જ્યારે તમે ચલના નામમાં વધારે શબ્દ આવતા હોય ત્યારે તમે કોઈ પણ એક પદ્ધતિને અનુસરી લો. જેમ કે હવે બેલેન્સ અમાઉન્ટ છે તો એને તમારે લખવું હોય તો જ્યારે મોટું નામ હોય ત્યારે અહીંયા જુઓ, બેલેન્સમાં પહેલો સ્મોલ છે અને પછી જે સ્પેસ પછીનો જે અક્ષર છે એ કેપિટલ કરી દેવાનો. હવે બર્થ ડેટમાં પણ જુઓ, સ્પેસ માન્ય નથી ને, એટલે સ્પેસ તો નહીં અપાય. એટલે બર્થ ડેટમાં પણ બર્થ પછી ડેટમાં ડી કેપિટલ કરવાનો. એટલે જ્યારે તમે પહેલા શબ્દના પહેલા અક્ષર સિવાય બીજો અક્ષર જ્યારે તમે આવી રીતે કેપિટલ રાખો ત્યારે એને કેમલ કેસ કહેવામાં આવે. શું કહેવામાં આવે? કેમલ કેસ. કેમલ મતલબ એ વચ્ચે તમે આગળ કે પાછળ તમે કેપિટલ નથી રાખતા, પણ વચ્ચે તમે એને કેપિટલ કરી દો છો એટલે એને કેમલ કેસ કહેવામાં આવે. આ એને ખાલી માર્ગદર્શિકા છે, એ તમારે અનુસરવી જેવું જરૂરી નથી, બરાબર. પછી બીજો એનો રૂલ્સ છે કે ચલના નામ પણ તમારા કેસ સેન્સિટિવ છે, એટલે કેપિટલ લેટર અને સ્મોલ લેટર બંને તમારે ધ્યાન રાખીને આપવું પડશે, બરાબર. હવે જાવાની અંદર જે તમને ચલ મળે છે એ ચલના ત્રણ પ્રકાર છે. જાવામાં તમે ત્રણ પ્રકારના ચલ તમને જાવામાં મળે છે. કેટલા પ્રકાર છે? ત્રણ પ્રકાર. એટલે જાવામાં મળતા ચલના ત્રણ પ્રકાર છે. પહેલો જે પ્રકાર છે એને આપણે ચલ એટલે વેરીએબલ, એને આપણે ઇન્સ્ટન્સ વેરીએબલ કહેશું. પહેલા ચલને આપણે ઇન્સ્ટન્સ વેરીએબલ તરીકે ઓળખશું. બીજો જે ચલ છે એને આપણે ક્લાસ વેરીએબલ કહેશું. શું કહેશું એને? આપણે ક્લાસ વેરીએબલ. અને ત્રીજો જે ચલ છે એને આપણે લોકલ વેરીએબલ કહેશું. આ બધાને ડેફિનેશન પાછળથી આવશે, ફક્ત અત્યાર પૂરતું તમે એના નામ યાદ રાખો કે જાવાની અંદર ત્રણ પ્રકારના ચલ હોય છે, ઇન્સ્ટન્સ વેરીએબલ, ક્લાસ વેરીએબલ અને લોકલ વેરીએબલ, બરાબર. ઇન્સ્ટન્સ વેરીએબલ, ક્લાસ વેરીએબલ અને લોકલ વેરીએબલ. હવે અહીંયા તમારી ફક્ત ને ફક્ત લોકલ વેરીએબલની ડેફિનેશન આવે છે, આ બેની ડેફિનેશન પાછળથી આવશે. તો લોકલ વેરીએબલ કોને કહેવાય? તો ફંક્શનમાં ડિક્લેર કરેલો જે ચલ છે, ફંક્શનમાં ડિક્લેર કરેલા ચલને લોકલ વેરીએબલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. શું કહેવામાં આવે? ફંક્શન જો બ્રેકેટની અંદર તમારું કોઈ ચલ ડિક્લેર કરેલો હોય તો એને લોકલ વેરીએબલ તરીકે ઓળખવામાં આવે. અહીંયા જો આ રેટ નામનો આ તમારો ક્લાસ છે, આ મારી મેથડ છે. આ મેથડની અંદર મેં ફ્લોટ રેટ એટલે રેટ નામનો એક ચલ અહીંયા મેં ડિક્લેર કરેલો છે. બીજો ચલ ડિક્લેર કરેલો છે AMT, બરાબર. AMT અને એને ડાયરેક્ટલી મેં વેલ્યુ આપેલી છે અને આ પ્રમાણેનું મેં કેલ્ક્યુલેશન કરેલું છે. તો મારી અહીંયા એક એરર આવે છે. એરર શું કહે છે? વેરીએબલ રેટ એટલે આ જે રેટ છે માઇટ નોટ હેવ બીન ઇનિશિયલાઇઝ્ડ, એટલે એને તમે ઇનિશિયલ વેલ્યુ નથી આપી એમ, બરાબર. એટલે જેમ તમે આને વેલ્યુ આપી છે એમ તમારે રેટને પણ વેલ્યુ અહીંયા આપવી પડે એમ, ઓકે. તો આ જે ચલ છે બંને રેટ અને AMT એ આ મેઇન મેથડની અંદર આવેલા છે, એટલે કે તમારો એક ફંક્શનની અંદર આવેલા છે. તો આ બ્રેકેટની અંદર ફંક્શનની અંદર જે ચલ આવેલા હોય છે એને લોકલ વેરીએબલ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણે ત્રણની ડેફિનેશન પાછળથી આવશે ત્યારે આપણે એને વ્યવસ્થિત ડેફિનેશન યાદ રાખી લઈશું. હાલ પૂરતું એટલું યાદ રાખો કે બ્રેકેટની અંદર જે ચલ ડિક્લેર કરેલા હોય, કોઈ ક્લાસમાં જે કોઈ મેથડમાં જે ચલ આવેલા હોય એને આપણે લોકલ વેરીએબલ તરીકે ઓળખશું, ઓકે. હવે નેક્સ્ટ ટોપિક તમારો અહીંયા આપવામાં આવેલો છે લિટરલ. લિટરલ લિટરલ એટલે શું? તો અચળ કિંમત માટે
વાપરવામાં આવતું નામ અચળ કિંમત માટે વપરાતું નામ લિટરલ તરીકે ઓળખાય છે, બરાબર. અને જાવામાં નંબર, કેરેક્ટર, સ્ટ્રીંગ જેવા અલગ અલગ લિટરલ છે. ઓકે, આ લિટરલ તમારે ફક્ત અને ફક્ત એની ખાલી માહિતી યાદ રાખવાની છે, એમાંથી વધારે તમારી એક્ઝામની અંદર કંઈ પણ પૂછાતું નથી. તો લિટરલ એટલે અચળ કિંમત માટે વાપરવામાં આવતું નામ લિટરલ તરીકે ઓળખાય છે. હવે જાવામાં નંબર માટે તમને પહેલું લિટરલ મળે છે નંબરના માટે, એનું નામ છે ન્યુમરિક લિટરલ. ન્યુમરિક લિટરલ, આ ન્યુમરિક લિટરલ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓને અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે વપરાય છે. ન્યુમરિક લિટરલ પૂર્ણાંક અને અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરવા માટે વપરાય છે. હવે પૂર્ણાંક અને અપૂર્ણાંક, તો પૂર્ણાંક એમ કહીએ તો એની અંદર ઇન્ટીજર આવે, બરાબર. અને અપૂર્ણાંક એમ કહીએ તો એની અંદર ફ્લોટિંગ પોઈન્ટ આવે, બરાબર. એટલે હવે તમારું ઇન્ટીજર લિટરલ એમ કહીએ તો એ પૂર્ણાંકને વાપરવા માટે, આ પૂર્ણાંક જે કિંમત છે એ પૂર્ણાંકને વાપરવા માટે તમારું ઇન્ટીજર લિટરલ વપરાય. પૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે ઇન્ટીજર લિટરલ વપરાય. અને અપૂર્ણાંક સંખ્યાનો સંગ્રહ કરવા માટે તમારી પાસે ફ્લોટિંગ પોઈન્ટ, અપૂર્ણાંકને ઇંગ્લિશમાં ફ્લોટ કહેવાય, એટલે એને ફ્લોટિંગ પોઈન્ટ લિટરલ તરીકે ઓળખવામાં આવે. હવે આમાં ઇન્ટીજર પૂર્ણાંક એટલે કોઈ બી તમે નંબર પૂર્ણાંકમાં લખો જેની અંદર, મતલબ તમે અપૂર્ણાંક સંખ્યાઓ ન વાપરો, તો એ બધા તમારા કેવા કહેવાય, ઇન્ટીજર લિટરલ કહેવાય, બરાબર. હવે જ્યારે તમે ઇન્ટીજરની અંદર, આપણે જ્યારે શરૂઆતમાં 9th સ્ટાન્ડર્ડમાં ભણતા હતા ત્યારે આપણે બાઇનરી નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, પછી 16 અંકી નંબર સિસ્ટમ, આવી ઘણી બધી નંબર સિસ્ટમનો પણ આપણે ઉપયોગ કર્યો છે, બરાબર. તો અહીંયા તમને એનું થોડું ઇન્ટ્રોડક્શન આપેલું છે, પણ એ ઇન્ટ્રોડક્શન તમારે ન યાદ રાખો તો પણ તમે ચાલે. હવે ફ્લોટિંગ પોઈન્ટ લિટરલને રિયલ નંબર લિટરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રિયલ નંબર લિટરલ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે તમારી અપૂર્ણાંક સંખ્યાઓનો સંગ્રહ કરવા માટે વપરાય છે. હવે આના બે પ્રકાર છે, સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક, બરાબર. સ્ટાન્ડર્ડ અને સાયન્ટિફિક, ખાલી પ્રકારનું નામ યાદ રાખવાનું, એની અંદરની ડિટેલ તમારે અહીંયા કોઈ પણ પ્રકારની આપેલી નથી. અને જાવામાં આ ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર, એનો પૂર્વ નિર્ધારિત પ્રકાર ડબલ છે. ફ્લોટિંગ પોઈન્ટ લિટરલનો પૂર્વ નિર્ધારિત પ્રકાર શું આપવામાં આવેલો છે, એનો પ્રકાર ડબલ આપવામાં આવેલો છે. ઓકે, તો આ થઈ ગયું તમારી વાત ન્યુમરિક લિટરલ વિશે. નેક્સ્ટ તમારું સેકન્ડ પ્રકારનું લિટરલ છે બુલિયન લિટરલ. આ લિટરલના અલગ અલગ પ્રકાર છે, આ તમારે યાદ રાખવાના છે, નામ એના યાદ રાખવાના, બુલિયન લિટરલ. તો બુલિયનની અંદર ફક્ત ને ફક્ત બે વસ્તુ આવે. બુલિયનની અંદર કેટલી વસ્તુ આવે? બુલિયનમાં ફક્ત બે લિટરલ આવે, ટ્રુ અને ફોલ્સ. એ અવતરણ, આ લિટરલ અવતરણ વિના ટાઈપ કરવામાં આવે છે. એટલે ટ્રુમાં કોઈ પણ પ્રકારનું અવતરણ ચિહ્ન અને ફોલ્સમાં કોઈ પણ પ્રકારનું અવતરણ ચિહ્ન તમારે મૂકવાનું નથી. અને સી ભાષામાં ઝીરોને ફોલ્સ અને બિનશૂન્યને ટ્રુ તરીકે, જ્યારે જાવામાં ટ્રુ અને ફોલ્સ લિટરલમાં કોઈ આંકડાકીય કિંમત સાથે સંકળાયેલા નથી. એટલે સી ભાષામાં જો તમારે ફોલ્સ એમ લખવું હોય તો તમે ઝીરો એમ લખી શકો, પણ જાવામાં આવી કોઈ પણ કિંમત તમને આપેલી નથી, એટલે તમારે એના માટે ફક્ત ટ્રુ અને ફોલ્સ એ પ્રમાણે છે ને વાપરવાનું છે, બરાબર. નેક્સ્ટ તમારા બુકની અંદર કેરેક્ટર લિટરલ પણ બતાવેલું છે. આ કેરેક્ટર લિટરલ અહીંયા ઘણા બધા તમને અહીંયા કોષ્ટકમાં આપવામાં આવેલા છે, પર એ સિલેબસમાંથી તમારો ટોપિક કટ કરવામાં આવેલો છે, એટલે આપણે એના વિશેની ચર્ચા નથી કરતા. અને નેક્સ્ટ તમારો લિટરલ છે, એમ તો ત્રીજા નંબરનો થાય, પણ ત્રીજા નંબરનો કટ કરેલો છે, એટલે નેક્સ્ટ આપણે જોશું સ્ટ્રિંગ લિટરલ. સ્ટ્રિંગ લિટરલ, હવે સ્ટ્રિંગ એટલે અક્ષરોનો સમૂહ. અક્ષરોના સમૂહને શું કહેવામાં આવે? સ્ટ્રિંગ કહેવામાં આવે. અક્ષરોની જે શ્રેણી હોય એ શ્રેણીને તમે સ્ટ્રિંગ તરીકે ગણી શકો.
હવે આ જે સ્ટ્રિંગ લિટરલ છે એ સ્ટ્રિંગ લિટરલ બે અવતરણ ચિહ્ન વચ્ચે લખવામાં આવે, બે અવતરણ ચિહ્ન વચ્ચે લખવામાં આવે એટલે આપણે આપ ડબલ કોટેશનમાં કેમ કહીએ ને એ, એટલે તમારે કોઈ પણ પ્રકારની સ્ટ્રિંગ લખવી હોય તો તમારે શાની અંદર લખવું પડે, ડબલ કોટેશન માર્કની અંદર. અહીંયા તમે જોશો કોંગ્રેચ્યુલેશન્સ, તો એને ડબલ કોટેશન માર્કની અંદર લખેલું છે, તો આ તમારો એક સ્ટ્રિંગ લિટરલ તરીકે ઓળખાય છે. બરાબર, નેક્સ્ટ ટોપિક તમને આપેલો છે કમેન્ટ વિશે. કમેન્ટ વિશેની ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છે એટલે એના વિશેની ચર્ચા આપણે નથી કરતા. બરાબર, નેક્સ્ટ ટોપિક તમને બુકની અંદર બતાવેલો છે એક્સપ્રેશન. હવે એક્સપ્રેશન એટલે શું, એ ટોપિક નાનો અમથો છે પણ એને રિલેટેડ નેક્સ્ટ ટોપિક તમને બુકની અંદર સમજાવેલો છે. એક્સપ્રેશન એટલે એક પ્રકારની પદાવલી. એક્સપ્રેશન એટલે શું, એક પ્રકારની પદાવલી. એટલે તમે મેથ્સની અંદર ઘણી બધી બાબત એક સાથે તમે જોઈ હોય, જેમ કે તમને આ પ્રમાણેનું કોઈ વેલ્યુ આપવામાં આવેલી હોય, 12 + 5 / 4 × 2 આ પ્રમાણે. બરાબર, અને તમને એનું કેલ્ક્યુલેશન કરવા માટે કહેવામાં આવે તો અત્યારે હાલમાં જે મેં આ લખેલું છે એ મારી એક પ્રકારની પદાવલી કહેવાય, એક પ્રકારની એક્સપ્રેશન કહેવાય. બરાબર, અને આ એક્સપ્રેશનમાં હું અહીંયા વચ્ચે આવા ઘણા બધા સિમ્બોલ મારે મૂકવા પડે તો જ તમે એની ગણતરી કરી શકો. જો ગણતરી કરવા વગર હું ખાલી ફક્ત તમને આ પ્રમાણે નંબર લખીને આપી દઉં તો તમે એના ઉપર કોઈ પણ પ્રકારની ગણતરી ન કરી શકો. બરાબર, એટલે વચ્ચે જે તમારા આ બધા સિમ્બોલ મેં મૂકેલા છે એ બધા સિમ્બોલ પ્રક્રિયક તરીકે ઓળખાય છે. શાના તરીકે ઓળખાય, પ્રક્રિયક, જે અંકો ઉપર પ્રક્રિયા કરે છે. આ 12 + 5, હવે હું 12 અને 5 લખીને અહીંયા વચ્ચે કોઈ પણ સિમ્બોલ ચિહ્ન ન મૂકું તો તમને ખબર ન પડે કે 12 અને 5નું શું કરવાનું છે. એટલે એ સંખ્યા ઉપર જે પ્રક્રિયા કરે છે એને પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે છે, જેને તમે ઇંગ્લિશની અંદર ઓપરેટર્સ તરીકે પણ ઓળખી શકો. શાના તરીકે ઓળખી શકો, ઓપરેટર્સ. તો હવે તમારું આખું ચેપ્ટર આ ઓપરેટર્સ ઉપર આગળ વધશે. એટલે આ પદાવલી બનાવવા માટે જે વિશિષ્ટ ચિહ્ન પ્રક્રિયક વપરાય છે એ પ્રક્રિયક વિશેની ચર્ચા હવે તમને અહીંયા કરવામાં આવેલી છે. તો જાવા મૂળભૂત રીતે તમને આ 5 પ્રકારના પ્રક્રિયક પૂરા પાડે છે. અંકગણિતીય એટલે કે એરિથમેટિક ઓપરેટર, તુલનાત્મક તુલના કરે એટલે કે કમ્પેરિઝન ઓપરેટર, તાર્કિક પ્રક્રિયક એટલે તર્ક લગાવે એટલે કે લોજિકલ ઓપરેટર, શરતી પ્રક્રિયક એટલે શરતને આપણે ઇંગ્લિશમાં કન્ડિશન એમ કહીએ એટલે કન્ડિશનલ પ્રક્રિયક, અને લાસ્ટ છે તમારો અસાઇનમેન્ટ પ્રક્રિયક. લાસ્ટ શું છે, અસાઇનમેન્ટ પ્રક્રિયક. તો આ દરેકના તમારે હવે ડિટેલની અંદર ચર્ચા કરવાની છે, એ તમારે યાદ રાખવી પડશે કારણ કે એક્ઝામની અંદર આ પ્રક્રિયકો તમને પૂછવામાં આવે છે. બરાબર, તો હવે નેક્સ્ટ તમારો પહેલો પ્રક્રિયક શરૂ થાય છે અંકગણિતીય પ્રક્રિયક. અંકગણિતીય પ્રક્રિયક એટલે તમે મેથ્સની અંદર જે બધા પ્રક્રિયકો વાપરો છો એ બધા તમારા અંકગણિતીય પ્રક્રિયકોમાં આવે. એટલે તમે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન આ તો તમે મેથ્સની અંદર વાપરો છો. અહીંયા તમારું 5મું અંકગણિતીય પ્રક્રિયક છે જે તમારા પર્સન્ટેજનો સિમ્બોલ છે એને તમે મોડ્યુલસ તરીકે ઓળખશો. અને તમે શું કહેશો, મોડ્યુલસ. એટલે આ બધા શાના માટે વપરાય છે તમને ખબર જ છે, સરવાળા માટે પ્લસ, બાદબાકી માટે માઇનસ, ગુણાકાર માટે આ પ્રમાણેનું ચિહ્ન, અને ભાગાકાર માટે સ્લેશ યાદ રાખજો આ પ્રમાણેનું. તમને એક્ઝામની અંદર લાસ્ટ ટાઈમ ગૂંચવવા માટે પૂછવામાં આવ્યું હતું, આ 4 ઓપ્શન આપવામાં આવ્યા હતા અને કીધું હતું કે ભાગાકાર માટેનું કયું પ્રક્રિયક નથી, તો આ સ્લેશને બદલી કાઢ્યું હતું અને આ પ્રમાણેનું આપવામાં આવ્યું હતું, એટલે આન્સર તમારો આ પ્રમાણેનો આવતો હતો. બરાબર, હવે આ બધા પ્રક્રિયક શું કરે તમને ખબર જ છે. આ બેની વચ્ચે હું પ્લસ કરું એટલે શું કરવાનું એ તમને ખબર, માઇનસ કરું તો શું કરવાનું એ બી ખબર, આ મલ્ટિપ્લિકેશનનો મતલબ પણ ખબર, ડિવિઝનનો મતલબ પણ તમને ખબર. હવે તમને થશે આ મોડ્યુલસ પ્રક્રિયક કેવી રીતે કામ કરશે, એનો તમને આન્સર એક્ઝામની અંદર પૂછવામાં આવે તો તમે કેવી રીતે આન્સર આપશો. તો મોડ્યુલસ પ્રક્રિયક શું કરે છે એ જો,
भागाकार कर्या पछी जे शेष बचे छे ए शेष तमारा आंसर तरीके आपे छे। मॉड्यूलस प्रक्रियक भागाकार कर्या पछी जे शेष वधे छे एने तमारा आंसर तरीके बतावे छे। बराबर, हवे आ प्रक्रियकनी अंदर सौथी पहेलो प्रक्रियकमां अंकगणितीय आवे छे। अंकगणितीयमां तमारा प्लस माइनस मल्टिप्लिकेशन डिविशन अने तमारू मॉड्यूलस प्रक्रियक आवे। हवे आ मॉड्यूलस शू करे एम कीधुं तो भागाकार कर्या पछी जे शेष वधे ए तमने आंसर तरीके आपे। तो बुकनी अंदर तमने 8/3 आपेलू छे एटले 8 × 3 लखे ने तो ए शू करे 8/3 करे। बराबर, 8 शू करे 3 करे एटले 3 × 2 केटला रही 6 અને આને માઇનસ કરે તો શેષ શું વધે 2 એટલે 8 × 3 કરે તો આન્સર તમારો શું આવે 2 આવે। એટલે ભાગાકાર કર્યા પછી જે આ શેષ વધે છે એને આન્સર તરીકે આપે છે। તો આનું આઉટપુટ પણ તમને એક્ઝામની અંદર પૂછાઈ શકે, તો આ બંને તમારે બાબત યાદ રાખવાની છે। બરાબર, હવે આ મોડ્યુલસ પ્રક્રિયકમાં જો તમને પહેલે આપેલી વેલ્યુ પ્રથમ આપવામાં આવેલી વેલ્યુ જો ઋણ હોય તો આન્સર તમારો ઋણ આવે। એટલે અહીંયા હું -8 લખું તો આન્સર તમારો -2 આવે। બરાબર, એટલે આમાં જો પહેલું પ્રક્રિયક ઋણ હોય તો પરિણામ તમારું ઋણની અંદર પરિણમશે। ઓકે, તો આ મોડ્યુલસ પ્રક્રિયકની અંદર તમારે આટલી બાબત યાદ રાખવાની છે। નેક્સ્ટ, તમારું પ્રક્રિયકનું હેડિંગ આપવામાં આવેલું છે, જે તમારે આપણે જે મેઇન પ્રક્રિયકમાં જોયું એમાં તમારું અંકગણિતીય પછી ડાયરેક્ટ તુલનાત્મક પ્રક્રિયક હતું। અંકગણિતીય પછી તમારું શું હતું? ડાયરેક્ટ તુલનાત્મક પ્રક્રિયક। તો અહીંયા તમે તુલનાત્મક પ્રક્રિયક વિશેની ચર્ચા કરશો। તુલનાત્મક પ્રક્રિયક એટલે એને કહેવામાં આવે કમ્પેરિઝન ઓપરેટર। તો તુલનાત્મક પ્રક્રિયકનું બીજું નામ છે સંબંધાત્મક પ્રક્રિયક તરીકે પણ એને ઓળખવામાં આવે છે। અને આ બધા પ્રક્રિયકોના સિમ્બોલ છે ઇઝ ઇક્વલ ટુ માટે બે વખત ઇક્વલ ટુ લખવાનું, આ નોટ ઇક્વલ ટુ છે નોટ ઇક્વલ ટુ માટે આ પ્રમાણેનું સિમ્બોલ, આ લેસ ધેન ઇક્વલ ટુ આ બધા તમારે આ પ્રમાણેના સિમ્બોલ લખવાના છે। આ તમે મેથ્સની અંદર વાપરો છો એટલે તમને ખબર હશે, પણ ઇક્વલ ટુ માટે તમારે બે વખત ઇક્વલ ટુ લખવાનું છે અને નોટ ઇક્વલ ટુ માટે પહેલે એક્સક્લેમેટરી અને પછી ઇક્વલ ટુ આ પ્રમાણે તમારે લખવાનું છે। તો આ તુલનાત્મક પ્રક્રિયકો તમને આ બધા અહીંયા આપેલા છે ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ લેસ ધેન ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ। બરાબર, તો આ તમારા તુલનાત્મક પ્રક્રિયકો છે, એ બધાના આન્સર શું આવે એ કદાચ તમને ખબર જ હોય છે। બરાબર, ઇક્વલ ટુ એટલે સમાન છે કે નહીં એ ચેક કરે, નોટ ઇક્વલ ટુ એટલે સમાન છે કે નથી તે ચેક કરે, અને બીજા બધા લેસ ધેન એટલે ઓછું, ગ્રેટર ધેન એટલે વધારે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે એના જેટલું અને એનાથી ઓછું, અને ગ્રેટર ધેન ઇક્વલ ટુ એટલે એના જેટલું અને એનાથી વધારે। નેક્સ્ટ, તમારા પ્રક્રિયકો છે તાર્કિક પ્રક્રિયકો। તાર્કિક પ્રક્રિયકોને બુલિયન ઓપરેટર પણ કહેવામાં આવે, અને જાવામાં એન્ડ ઓર એક્સોર અને નોટ જેવા તાર્કિક માટે આ પ્રમાણેના સિમ્બોલ વપરાય છે। જેમ તમે 11th સ્ટાન્ડર્ડમાં પેલું સ્ક્રિપ્ટિંગમાં લખતા હતા એન્ડ માટે તમે -a લખતા, ઓર માટે -o લખતા, એ પ્રમાણે અહીંયા તમારે એન્ડ માટે બે વખત આવી રીતે એન્ડ લખવાનું છે, ઓર માટે બે વખત આવી ઊભી લીટી કરવાની છે, એક્સોર માટે આ કેરેટનું જેવું સિમ્બોલ કરવાનું છે, અને નોટ માટે તમારું આ પ્રમાણેનું સિમ્બોલ તમારે કરવાનું છે। તો આ તમારા તાર્કિક પ્રક્રિયકો છે, જે તાર્કિક પ્રક્રિયકો તમારી પાસે 4 છે, એન્ડ ઓર એક્સોર અને નોટ, એના સિમ્બોલ એન્ડ માટે આ પ્રમાણેનું આપેલું છે, ઓર માટે આ, એક્સોર માટે આ, અને નોટ માટે નોટ ઇક્વલ ટુ। બરાબર, તો આ પ્રક્રિયકોના નામ અને એના સિમ્બોલ તમારે યાદ રાખવાના છે। બરાબર, નેક્સ્ટ, તમને શોર્ટ સર્કિટિંગનો એક નાનો અમથો ટોપિક આપેલો છે, પણ એ ટોપિક તમારો કોઈ બી જગ્યા પર ઉપયોગમાં નથી આવતો। નેક્સ્ટ, તમારા પ્રક્રિયક છે સરતી પ્રક્રિયક। સરતી પ્રક્રિયકને ત્રિપદી પ્રક્રિયક એટલે કે ટર્નરી ઓપરેટર તરીકે પણ ઓળખવામાં આવે, અને ટર્નરી ઓપરેટર કેમ કહેવામાં આવે તો એની અંદર 3 ભાગ પાડવામાં આવેલા છે એટલા માટે। પહેલા ભાગમાં એનું એક્સપ્રેશન લખાય,
पछी अहीं तमारू एक्सप्रेशन वन नी वेल्यू आवे अने अहीं तमारे एक्सप्रेशन टू नी वेल्यू आवे। एटले अहीं बेने आ बेने छूटा पड़वा माटे सौ प्रथम क्वेश्चन मार्कनो सीम्बॉल आवे अने आ बेने छूटा पड़वा माटे कॉलननो सीम्बॉल मुकवामां आवे। एटले आ चरती प्रक्रियकमां क्वेश्चन मार्क अने कॉलन आने कॉलन कहेवाय, क्वेश्चन मार्क अने कॉलननो उपयोग करवामां आवे छे। हवे आनी अंदर तमारू अहीं तमने आपवामां आवेलो एक्सप्रेशन चेक करवामां आवे, जो ए साचुं होय तो आ पहेली वेल्यू एक्झिक्यूट थाय अने खोटुं होय तो आ बीजी वेल्यू एक्झिक्यूट थाय। एटले अहीं जो एक तमने एक्जाम्पल आपवामां आवेलो छे एन मॉड्यूलस टू, एन मॉड्यूलस टू। हवे एननी किंमत तमने कोईपण आपवामां आवेली होय, मानी लो कि तमने एननी किंमत अहीं आठ आपवामां आवेली छे, तो आठ मॉड्यूलस टू एटले शूँ करें आठ भाग्या बे करें, मॉड्यूलस छे आ भागाकार नहीं मॉड्यूलस, एट आठ भाग्या बे एटले फोर टू झा एट अने सेस शूँ वधे तमारी झीरो, तो आठ मॉड्यूलस टू करें तो आंसर झीरो मळे, हाँ के ना झीरो मळे। एटले जो आ परिणाम ट्रू होय, आपेलू एक्सप्रेशन जो अहीं ट्रू होय तो आ पहेलो भाग अमलमां आवे, એટલે એ એન બાય ટુ કરે એટલે એન આપણી પાસે આઠ છે અને આઠ ભાગ્યા બે કરે એટલે આન્સર આપણને ચાર મળે, આન્સર શું મળે આપણને ચાર મળે। હવે જો અહીંયા આપવામાં આવેલું એક્સપ્રેશન ખોટું પડતે તો આ વેલ્યુ એક્ઝિક્યુટ થતે, બરાબર। તો આ તમારું શરતી પ્રક્રિયક છે કે જો આપેલી શરત સાચી પડે તો આ પહેલો વિભાગ એક્ઝિક્યુટ થાય અને જો અહીંયા આપેલી શરત ખોટી પડે તો આ બીજો વિભાગ એક્ઝિક્યુટ કરવામાં આવે છે। ઓકે, તો આ તમારા શરતી પ્રક્રિયકની અંદર બે ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે, ક્વેશ્ચન માર્ક અને કોલન। પહેલે તમને અહીંયા બુલિયન એક્સપ્રેશન આપેલું હોય, પછી એક્સપ્રેશન વન એટલે કે ટ્રુ પાર્ટ પણ તમે કહી શકો, અને પછી એક્સપ્રેશન ટુ એટલે તમારો ફોલ્સ પાર્ટ એમ પણ તમે કહી શકો। અને આ શરતી પ્રક્રિયકને જ ત્રિપદી પ્રક્રિયક તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। અને નેક્સ્ટ જો તમારો પ્રક્રિયક છે અસાઇનમેન્ટ પ્રક્રિયક, નેક્સ્ટ તમારું પ્રક્રિયક શું આપવામાં આવેલું છે અસાઇનમેન્ટ પ્રક્રિયક। હવે અસાઇનમેન્ટ પ્રક્રિયક એટલે આપણે ઇઝ ઇક્વલ ટુનું સિમ્બોલ જે વાપરીએ છીએ એ તમારું અસાઇનમેન્ટ પ્રક્રિયક કહેવાય। ઇઝ ઇક્વલ ટુ એટલે આપણે કોઈને પણ વેલ્યુ આપવી હોય કોઈ પણ વેરિયેબલમાં તો આપણે ઇઝ ઇક્વલ ટુનું સિમ્બોલ વચ્ચે મૂકીએ તો એ તમારું અસાઇનમેન્ટ પ્રક્રિયક કહેવાય, બરાબર। હવે નેક્સ્ટ તમને આપેલું છે કે જાવા શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયકની પ્રવૃત્તિ આવૃત્તિ પૂરી પાડે છે। શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટ પ્રક્રિયક એટલે શું, તો અમે આ પ્રમાણે પણ એક સાથે આ સ્ટેટમેન્ટ લખી શકો, એટલે એ પ્લસ ઇક્વલ ટુ બી, એ પ્લસ ઇક્વલ ટુ બી એને તમે કેવી રીતે લખી શકો, તો એ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી, એટલે આ એ પછી આ ઇક્વલ ટુ એ પ્લસ બી। તો આ તમારે આખું આપણે આખું આ પ્રમાણે લખીએ છીએ પણ એનું શોર્ટ હેન્ડ આવૃત્તિ શોર્ટ વર્ઝન એટલે એને તમે એ પ્લસ ઇક્વલ ટુ બી તરીકે લખી શકો। તો આ જાવાની અંદર તમને એની આ શોર્ટ હેન્ડ અસાઇનમેન્ટની આવૃત્તિ પણ મળે છે, એટલે તમે એને લોંગમાં લખવું હોય તો પણ વાંધો નહીં પણ એને તમે શોર્ટની અંદર પણ લખી શકશો, બરાબર। તો આ તમારા મૂળભૂત જે પ્રક્રિયકો છે એના વિશેની વાત થઈ। એ સિવાય તમને બુકની અંદર એક અલગ પ્રક્રિયક આપેલા છે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક, આ એક્ઝામની અંદર ઘણા બધા પૂછાય છે એ તમારે યાદ રાખવાના છે। ઇન્ક્રીમેન્ટ માટે પ્લસ પ્લસનું સિમ્બોલ વપરાય અને ડિક્રીમેન્ટ માટે માઇનસ માઇનસનું સિમ્બોલ વપરાય, બરાબર। આની અંદર જે ટોપિક આવે છે એ તમારે વ્યવસ્થિત રીતે સમજવા પડશે, ઇન્ક્રીમેન્ટના માટે પ્લસ પ્લસ અને ડિક્રીમેન્ટના માટે માઇનસ માઇનસનું સિમ્બોલ લગાવવામાં આવે। ઇન્ક્રીમેન્ટને વૃદ્ધિ પ્રક્રિયક પણ કહેવામાં આવે અને ડિક્રીમેન્ટને હાસ પ્રક્રિયક તરીકે ઓળખવામાં આવે, આ એના બીજા નામ છે। ઇન્ક્રીમેન્ટ એમ કહે તો એના માટેનું સિમ્બોલ પ્લસ પ્લસ અને ડિક્રીમેન્ટ એટલે માઇનસ માઇનસ। આના વિશેની ચર્ચા આપણે ટેન્થ સ્ટાન્ડર્ડમાં કરી હતી પણ કદાચ તમે ભૂલી ગયા હોય એટલે પાછી રિવાઇઝ કરી લઈએ। હવે આ જે પ્લસ પ્લસ છે એ પ્રક્રિયક ચલમાં એકનો ઉમેરો કરે અને માઇનસ માઇનસ ચલમાંથી એક બાદ કરે, બરાબર। પ્લસ પ્લસ શું કરે, જે વેલ્યુ આપેલી હોય એમાં એકનો ઉમેરો કરે અને માઇનસ માઇનસ એકનો ઘટાડો કરે, બરાબર। એટલે તમે આ પ્રમાણે કંઈક આવી રીતે એને લખી શકો।
હવે જે તમારે યાદ રાખવાનું છે એ જ્યારે ચલના નામની પાછળ પ્લસ પ્લસ લગાવવામાં આવે પાછળ તો એને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવાય અને પાછળ માઇનસ માઇનસ લાગે તો એને પોસ્ટ ડિક્રીમેન્ટ કહેવાય બરાબર એટલે આ સ્ટેટમેન્ટ વ્યવસ્થિત રીતે સમજવાનું છે કે જ્યારે ચલના નામની પાછળ પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તેને પોસ્ટ ઇન્ક્રીમેન્ટ અથવા પોસ્ટ ડિક્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર પાછળ લગાવવામાં આવે પ્લસ પ્લસ હોય તો ઇન્ક્રીમેન્ટ કહેવાય અને માઇનસ માઇનસ હોય તો ડિક્રીમેન્ટ પાછળ લગાવવામાં આવે તો એને પોસ્ટ કહેવાય અને એ જ વસ્તુ કે જ્યારે ચલના નામની પહેલે લગાવવામાં આવે પહેલાં ચલના નામની પહેલાં પ્લસ પ્લસ લાગે તો પહેલાંના માટે પ્રી અને પ્લસ પ્લસ એટલે ઇન્ક્રીમેન્ટ અને માઇનસ માઇનસ એટલે ડિક્રીમેન્ટ એટલે જ્યારે એ ચલના નામની પહેલાં લગાવવામાં આવે ત્યારે એને પ્રી ઇન્ક્રીમેન્ટ અને પ્રી ડિક્રીમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આ તમારા ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ પ્રક્રિયક છે વસ્તુ તમારે એની વ્યવસ્થિત સમજીને યાદ રાખવાની છે કે પ્લસ પ્લસને ઇન્ક્રીમેન્ટ કહેવાય માઇનસ માઇનસને ડિક્રીમેન્ટ કહેવાય પ્લસ પ્લસ ઇન્ક્રીમેન્ટને વૃદ્ધિ ઓપરેટર પણ કહેવાય અને ડિક્રીમેન્ટને હાશ ઓપરેટર પણ કહેવાય પ્લસ પ્લસ ચલમાં એકનો ઉમેરો કરે અને માઇનસ માઇનસ ચલમાંથી એકનો ઘટાડો કરે પ્લસ પ્લસ જો ચલના નામની પાછળ લાગે તો પોસ્ટ ઇન્ક્રીમેન્ટ કહેવાય અને ચલના નામની પહેલાં લાગે તો પ્રી કહેવાય બરાબર પાછળ લાગે તો પોસ્ટ યાદ રાખવાનું અને પછી લાગે પહેલાં લાગે તો પ્રી એમ યાદ રાખવાનું પહેલાં એટલે પ્રી અને પ્લસ પ્લસ હોય તો ઇન્ક્રીમેન્ટ લગાવવાનું અને માઇનસ માઇનસ હોય તો ડિક્રીમેન્ટ લગાવવાનું બરાબર તો આટલી ચર્ચા તમારા આ પ્રક્રિયકના ટોપિકમાં આપેલી છે બરાબર આટલી ચર્ચા તમારા આ પ્રક્રિયકના ટોપિકની અંદર આપવામાં આવેલી છે નેક્સ્ટ તમારો જે ટોપિક છે એ ટોપિક તમારો જાવા પ્રક્રિયકોના પ્રિસિડન્સ અને એસોસિએટિવિટી પણ છે એ પ્રિસિડન્સ અને એસોસિએટિવિટી એટલે શું તો પ્રિસિડન્સ અને એસોસિએટિવિટી એટલે જ્યારે તમારા પદાવલીમાં કેટલાક પ્રક્રિયકો હોય તેને કયા ક્રમમાં ગણતરી કરવી એ જે તમારા નિયમો છે જે એને પ્રિસિડન્સ કહેવામાં આવે કયા ક્રમમાં એની ગણતરી કરવામાં આવે એને તમારું પ્રિસિડન્સ તરીકે ઓળખવામાં આવે હવે એ બે પ્રક્રિયકોની અલગ અલગ અગ્રતા હોય ત્યારે શું કરવામાં આવે તો ત્યારે ઉચ્ચ અગ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર પહેલાં પ્રક્રિયા કરવામાં આવે જેમ કે તમને આ પ્રમાણેનું સ્ટેટમેન્ટ આપેલું હોય અને આમાં તમને એ બી અને સીની વેલ્યુ આપેલી હોય અને તમને કહેવામાં આવે કે આની ગણતરી કરો તો તમે કેવી રીતે કરો તે જેની પ્રિસિડન્સ જેની અગ્રતા વધારે હોય એના ઉપર તમે પહેલાં પ્રક્રિયા કરે બરાબર એટલે અહીંયા તમારું પ્રેસિડન્સ અને અગ્રતા ક્રમ એટલે શું તો જ્યારે અહીંયા તમારી પ્રક્રિયકોની અગ્રતા અલગ અલગ હોય ત્યારે ઉચ્ચ અગ્રતા ધરાવતા પ્રક્રિયક ઉપર પ્રક્રિયા પહેલાં કરવામાં આવે છે અને એને જ રિલેટેડ નેક્સ્ટ ટોપિક છે એસોસિએટિવિટી એસોસિએટિવિટી એટલે શું તો અલગ અલગ હોય ત્યારે તો આપણે કરી લીધી પણ જ્યારે સમાન પ્રિસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો હોય જો કોઈ પદાવલીમાં સમાન પ્રિસિડન્સ ધરાવતા બે પ્રક્રિયકો હોય ત્યારે તેની ગણતરી તેની એસોસિએટિવિટી પ્રમાણે કરવામાં આવે અને એસોસિએટિવિટી એટલે શું તો એને કઈ દિશામાં કાર્ય કરવાનું છે એને એસોસિએટિવિટી કહેવામાં આવે કઈ દિશામાં તમારે કામ કરવાનું છે એને કઈ દિશામાં તમારે ગણતરી કરવાની છે એને એસોસિએટિવિટી કહેવામાં આવે એટલે કે તમારે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું ગણવાનું છે કે જમણી બાજુથી ડાબી બાજુ ગણવાનું છે એને એસોસિએટિવિટી તરીકે ઓળખવામાં આવે તો અહીંયા તમને ઓપરેટર આપવામાં આવેલા છે ઓપરેટરના નામ અને એની એસોસિએટિવિટી આપવામાં આવેલી છે આ ઓપરેટર છે યુનરી ઓપરેટર એટલે આપણે અત્યારે પ્લસ પ્લસ અને માઇનસ માઇનસ જોયા એ આ તમારા મલ્ટિપ્લિકેશન ડિવિઝન મોડ્યુલસ એડિશન સબટ્રેક્શન આ રિલેશનલ એટલે લેસ ધેન ગ્રેટર ધેન લેસ ધેન ઇક્વલ ટુ ગ્રેટર ધેન ઇક્વલ ટુ આ ઇક્વલ ટુ નોટ ઇક્વલ ટુ આપેલા લોજિકલ એન્ડ ઓર કન્ડિશનલ અને આ બધા અસાઇનમેન્ટ ઓપરેટર બરાબર તો તમે એની એસોસિએટિવિટી જોશો તો બધાની મોટાભાગના પ્રક્રિયકોની એસોસિએટિવિટી લેફ્ટ ટુ રાઇટ જ છે મોટાભાગના પ્રક્રિયકોની એસોસિએટિવિટી શું છે લેફ્ટ ટુ રાઇટ
ફક્ત તમારે ત્રણ પ્રક્રિયા કાં યાદ રાખવાના છે જેની એસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ છે. એટલે એ છે તમારા યુનરી, એટલે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ. એને આપણે કીધું ને કે એ આગળ ઉમેરાયેલું છે કે પાછળ ઉમેરાયેલું છે એ પ્રમાણે એની ગણતરી કરવામાં આવે. એટલે એ ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ એટલે કે એના યુનરી ઓપરેટર પ્લસ તમારા કન્ડિશનલ ઓપરેટર. કન્ડિશનલ ઓપરેટરમાં આપણે જોયું કે જો તમારું આપેલું એક્સપ્રેશન સાચું હોય તો પહેલો ભાગ એક્ઝિક્યુટ થાય અને ખોટું હોય તો બીજો ભાગ. એટલે એ અને તમારા અસાઇનમેન્ટ ઓપરેટર જે તમે આ પ્રમાણે લખો છો, ઇક્વલ ટુ, પ્લસ, ઇક્વલ ટુ, જે આપણે શોર્ટ હેન્ડ આવૃત્તિ અત્યારે જોઈ, એ એ ત્રણની એસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ છે. કોની? યુનરી ઓપરેટર, કન્ડિશનલ ઓપરેટર અને અસાઇનમેન્ટ ઓપરેટર. બરાબર, એ ત્રણની એસોસિએટિવિટી રાઇટ ટુ લેફ્ટ છે. બાકી બધાની એસોસિએટિવિટી કેવી છે? લેફ્ટ ટુ રાઇટ છે. તો આટલી ચર્ચા તમારે આ પ્રક્રિયકો અને એક્સપ્રેશનની અંદર યાદ રાખવાની છે. નેક્સ્ટ ટોપિક તમારો આ ચેપ્ટરની અંદર આપવામાં આવેલો છે કંટ્રોલ સ્ટ્રક્ચર, જેના વિશે આપણને ઓલરેડી ખબર છે, છતાં બી આપણે એના ઉપરથી માહિતી લઈ લેશું. કંટ્રોલ સ્ટ્રક્ચર આપણે 10મા ધોરણમાં આપણે એના વિશે ચર્ચા કરી જ છે, પણ ફરીથી આપણે નેક્સ્ટ ટોપિક એને ચર્ચામાં લઈ લેશું. બરાબર, તો નેક્સ્ટ ટોપિકની અંદર આપણે આ કંટ્રોલ સ્ટ્રક્ચર વિશેની વાતો કરીશું. થેન્ક યુ.